આજે ભૌતિક વિજ્ઞાનમાં પ્રવાહ વિદ્યુતના આપણે દાખલા લઈએ છીએ। દાખલા છે કિર્ચોફના નિયમ પરથી છે। દાખલા આ પ્રમાણે છે, તમે જોઈ શકો છો। દરેક 1 ઓહ્મના એવા 12 અવરોધોથી સમઘન નેટવર્ક ના વિકર્ણના સામે સામે આવેલા શિરો બિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવી આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટના 10 વોલ્ટની બેટરી જોડેલ છે। આકૃતિ નેટવર્કના સંપૂર્ણ અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પ્રસાર થતો પ્રવાહ આવે। હવે તમે જોઈ શકો છો કે અહીંયા આ જે સમઘન છે 12 અવરોધોનું બનેલું છે, જેનું અવરોધ 1 ઓહ્મ છે। ધારો કે આપણે શરૂઆતમાં એને આર બરાબર 1 ઓહ્મ, આના તમે જોઈ શકો છો એ બી સી ડી એ ડેશ બી ડેશ સી ડેશ એ અને સી જે બેટરી છે એના જોડે પડે જોડેલ છે, 12 વોલ્ટની બેટરી પડે જોડેલ છે। હવે આપણે જાણીએ છીએ કે કિર્ચોફના જે બીજા નિયમ પ્રમાણે અહીંયા બંધ પરિપથ એ બી સી સી ડેશ ઈ એ બંધ પરિપથ આ માટે કિર્ચોફનો વોલ્ટેજ રૂલનો ઉપયોગ કરતા ઓછા આઈ આર ઓછા આઈ આરના છેદમાં બી ઓછા આઈ આર બરાબર ઓછા ઈ, એટલે અહીંયા આને સોલ્વ કરતા એટલે લસા લેતા ઓછા બી આર ઓછા આઈ આર ના છેદમાં બી બરાબર ઓછા આઈ, ઓછાને કોમન લેતા અને બેને લસા લેતા એટલે અહીંયા પાઈ આઈ આર ના છેદમાં બી બરાબર ઈ, સમીકરણ 1। હવે હવે ધારો કે એ અને સી ડેસ સી ડેસ વચ્ચે એ અને સી ડેસ વચ્ચે સમતુલ્ય અવરોધ આર છે અને એ 12 વોલ્ટની જોડેલ છે। અહીંયા વિદ્યુત પ્રવાહ છે એ 3I હોય છે। 3I માંથી આ બાજુ આઈ, આ બાજુ આઈ અને આ બાજુ આઈ, પછી આ ફરીથી અહીંયા I/2, અહીંયા I/2 અને અહીંયા I/2, અહીંયા I/2, આ બાજુ આ I/2 આઈ, આ રીતે અહીંયા પણ આ I/2 એટલે આ આઈ અને આ અહીંયા જે વિદ્યુત પ્રવાહ હોય છે એ 3I હોય છે, એટલે અહીંયા 3I આ ઈ બરાબર 12 વોલ્ટ। આનો હવે કિર્ચોફનો વોલ્ટેજ રૂલ એપ્લાય કરતા એ બંધ પરિપથ એ સી ડેસ ઈ એ તો ઈ બરાબર 3IR નંબર 2, સમીકરણ 1 અને 2 ને સરખાવતા એટલે 3IR બરાબર 5IR ના છેદમાં બી, આઈ થી આઈ કેન્સલ થઈ ગયું એટલે આર બરાબર 5 છેદમાં 6R। હવે આર ની કિંમત અહીંયા 1 ઓહ્મ આપેલી છે એટલે આર બરાબર 5 છેદમાં 6 1 ઓહ્મ। હવે ઈ બરાબર આ સૂત્રમાં ઈ બરાબર 3IR, ત્યારપર ઈ ની કિંમત છે 12 બરાબર 3I×5/6, અહીંયા 3 ગુણા સોલ્વ કરતા એટલે આઈ બરાબર 12×24/5 બરાબર 4.8। તો આ રીતે આ દાખલાને સોલ્વ કરી શકાય છે। આ દાખલામાં એક સમઘન છે જે દરેક સમઘનનો અવરોધ 1 ઓહ્મ છે અને આ સમઘનના સામે સામે હજુ
12 વોલ્ટ બેટરી સાથે જોડેલ છે તો આ સમઘનમાં વિદ્યુત પ્રવાહ કેટલો હશે એ આપણે મેળવવાનું છે. પહેલાં તો આ સમઘન માટે અવરોધ આપણે મેળવવાનું છે. એના માટે જે વિદ્યુત પ્રવાહ છે એ 3I છે, 3 ભુજામાં I પ્રવાહિત થશે. પછી એ જ વિદ્યુત પ્રવાહ છે એ સરખા ભાગમાં બંને, કેમ કે બંને તારોનો અવરોધ સરખો છે એટલામાં I2 I2માં વહેંચાઈ જાય. છેલ્લે પણ આ ત્રણેય મળીને C' પર 3I પ્રાપ્ત થશે. આપણે કિચોકનો વોલ્ટેજ રૂલ બંધ પરિપથ માટે ઉપયોગ કરતા તે પરથી આપણને અહીંયા E = 5IR/6 પ્રાપ્ત થશે, 5IR/B પ્રાપ્ત થશે. પછી આ E અને C' વચ્ચે સમતુલ્ય અવરોધ R હોય તે પરથી E = 3IR બંને સમીકરણને સરખાવતા એટલે અહીંયા જે સૂત્ર પ્રાપ્ત થશે એ R = 5r/6. અહીંયા R = 1 છે એટલે કેપિટલ R = 5/6 એટલે E = 3IR. અહીંયા E = 12 = 3IR ની કિંમત 5/6 મૂકતા સોલ્વ કરતા એટલે છેલ્લે I = 4.8 એમ્પીયર. તો આ રીતે આ દાખલાને સોલ્વ કરીશું. થેન્ક યુ.